છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ ભયંકર આતંક મચાવ્યો છે ત્યારે તેની અસર શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે. કોરોના મહામારીને પગલે કેટલોક સમય શાળાઓ બંધ રાખવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને ઓનલાઈન માર્ગદર્શન આપવામાં આવતો હતો. તો આ તરફ વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે તે માટે શાળાકીય અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને રાખી ઓનલાઈન પરીક્ષાઓ પણ લેવાઈ રહી છે. એવામાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીને પગલે ઓનલાઈન શિક્ષણ બાદ ધોરણ 9-12 ઓફલાઈન શાળાકીય પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર બનાસકાંઠા જિલ્લા શાળા વિકાસ સંકુલ દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખી દરેક SVSની પરીક્ષાઓનું આયોજન પોતાની રીતે કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા 3 દિવસથી આજે સરદાર પટેલ SVS વિભાગની યોજાનારી ધોરણ 10ની શાળાકીય પરીક્ષાનું અંગ્રેજીનું પ્રશ્નપત્ર વાયરલ થયું હતું અને આ વાયરલ થયેલું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને આપવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. બનાસકાંઠા જિલ્લા વિકાસ સંકુલ દ્વારા ચાલુ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ધોરણ 9-12ની શાળાકીય પરીક્ષાઓ માટે દરેક શાળા અને SVSને પોતાની રીતે પરીક્ષાનું આયોજન કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમાં જિલ્લામાં કુલ 9 SVS વિભાગ આવેલા છે. દરેક વિભાગમાં 150 જેટલી શાળાઓ આવેલી છે. SVSના દરેક વિભાગ દ્વારા પોતાની રીતે શાળાકીય પરીક્ષાઓ લેવામાં આવતી હતી. તે જ સંદર્ભે સરદાર પટેલ SVS વિભાગમાં આવતી દાંતીવાડા, અમીરગઢ અને પાલનપુર તાલુકાની અંદાજે 85 શાળાઓની પરીક્ષાઓ એક પ્રશ્નપત્ર પર આયોજિત કરવામાં આવતી હતી. પરંતુ આજે બપોરે યોજાનાર ધોરણ 10 અંગ્રેજીનું શાળાકીય પ્રશ્નપત્ર, સોશિયલ મીડિયામાં 3 દિવસથી વાયરલ થયેલા પેપરો શાળામાં પેપરના બંડલમાંથી નીકળ્યા હતા અને એ જ પેપરો દ્વારા પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ અંગે સરદાર પટેલ SVSના કન્વીનર અમિતભાઈ વ્યાસ સાથે વાતચીતમાં કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ અંગે હજુ સુધી અમારી પાસે કોઈ જ માહિતી નથી. તેમજ DU ચાવડા સાહેબે પણ જણાવ્યું હતું કે કોરોના મહામારીને ધ્યાનમાં લઈ દરેક SVA અને શાળાએ પોતાની રીતે પરીક્ષાનું આયોજન કરવાનું કહેવામાં આવેલ છે. પ્રશ્નપત્ર વાયરલ અંગે અમને ખ્યાલ નથી. કોરોના મહામારીના કપરા સમયમાં વિદ્યાર્થીઓ ઓનલાઈનમાંથી ઓફલાઈન તરફ વળી પરીક્ષાઓ માટે તૈયાર થયા ત્યારે આવો કિસ્સો બનતા હોશિયાર વિદ્યાર્થીઓની મહેનત માથે પડી તેવી સ્થિતિ ઊભી થઈ હતી.